વેલકમ ટુ અશ્વિની વિદ્યાલય. હું અંજલિ ટંડે. આજે આપણે જોવાના છીએ દશાંશ સંખ્યા ગુણાકાર વિશે. કયા પીરિયડના પાઠમાં આપણે જોયું હતું કે દશાંશ સંખ્યાઓ ગુણી લેવાની, બરાબર? એના આધારે કેટલાક પુનરાવર્તન સ્વરૂપ એક્ઝામ્પલ્સ પણ જોયા હતા. ફેર એકમોની ફેરબદલી, ત્યારબાદ એના સરવાળા, બાદબાકી વિશેના એક્ઝામ્પલ્સ જોયા છે. આજે આપણે જોઈશું કે દશાંશ સંખ્યામાં ગુણાકાર કઈ રીતે થાય. સરવાળા બાદબાકી કામ શીખી ગયા છે, ગુણાકાર જોઈએ. સૌ પ્રથમ પહેલી સંખ્યા છે, તમે જોશો તો આ દશાંશ સંખ્યા છે અને એની સાથે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર છે. ત્યારબાદ દશાંશનો દશાંશ સાથે ગુણાકાર, ત્યારબાદ દશાંશનો દશાંશ સાથે દશાંશનો દશાંશ સંખ્યા સાથે, અથવા તો શતાંશ સાથે ગુણી શકાય. બરાબર, કોઈ પણ ગુણાકાર હોય આપણે એકદમ ઇઝી સ્ટેપ યુઝ કરવાના છે. સૌથી પહેલા 6.2 તો એને અપૂર્ણાંક સ્વરૂપ લખવાના, કારણ કે આપણે અપૂર્ણાંકનો ગુણાકાર શીખી રહ્યા છીએ. તો આને અપૂર્ણાંક સ્વરૂપ કઈ રીતે લખાય? તો 6.2 એટલે 6 જેટલા કેટલા આવશે? 10. એકમ દશક એટલે 10. અથવા તો પોઈન્ટ પછી એક સંખ્યા તો નીચે એક સાથે એક શૂન્ય, બરાબર, ગુણ્યા 7. હવે આ તમને ખ્યાલ છે કે 62/10 ગુણ્યા 7 કેટલા થઈ ગયા, કારણ કે આપણે શું કરીએ છીએ અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર આપ્યો, અંશનો ગુણાકાર અંશમાં થાય, આને જેટલું કશું નથી એટલે એક જ છે. એટલે 62/7 છેદમાં આવશે 10. એટલે તમારે પહેલાં હવે અવયવ પડવા નથી જવાનું. દશાંશ સંખ્યામાં જ્યારે પણ તમે ગુણાકાર વધારા કરો અવયવ પડવા નથી જવાનું, કેમ? કારણ કે છેદમાં 10 કે 100 હોય તો આપણે પોઈન્ટ આપી નાખવાના, એટલે સીધો જવાબ હોય છે. ચાલો, તમારે પહેલાં 62/7 કરી નાખવાનું. તો 62/7 કરીશું, 7 × 14 વધી પડી 1 6 × 7 = 42, 42 એ 43. ચાલો, પોઈન્ટ ઓકે. આના છેદમાં 10 છે, એક શૂન્ય છે, તો પોઈન્ટ પછી એક સંખ્યા હોવી જોઈએ. પોઈન્ટ પછી એક સંખ્યા હોવી જોઈએ, બાકીની સંખ્યા આપણે છે. થઈ ગઈ, એકદમ ઇઝી. અથવા તો 10 છે તો એકમ દશક, આ રીતે પણ તમે કરી શકો. ચાલો, બીજું છે 0.2 × 0.6. સંખ્યાઓ વાંચતા પણ તમને આવડતી હોવી જોઈએ, હા. પોઈન્ટ પણ 0.2 × 0.6, તો 0.2 એટલે 2 × 10, અને 0.6 એટલે 6 × 10. તમે કહેશો કે 8 × 0 ક્યાં ગયા, તો આ રીતે છે, બરાબર. હવે આગળ 0 લખો ન લખો કોઈ વાંધો નહીં. ચાલો જોઈએ, હવે અંશનો ગુણાકાર અંશનો 2 × 6, અને છેદનો ગુણાકાર છે 10 × 10. અહીં જો તમે અવયવ પાડીને કેન્સલ કરવા જશો તો પાછું વધારવા કરવું પડશે, ત્યારે પણ જવાબ આવશે. એના કરતાં બેટર છે કે જે છેદ હોય એને ધ્યાન દેવા, કશું કરવાનું નહીં. સીધી સીધું ગુણાકાર 6 × 12 અને 10 × 100. ચાલો, હવે નીચે 2 શૂન્ય છે, તો પોઈન્ટ પછી 2 સંખ્યા હોવી જોઈએ. 2 સંખ્યા છે પોઈન્ટ પછી, બરાબર. ઉપર તો 2 સંખ્યા છે, તો પોઈન્ટ પછી 2 સંખ્યા આવી ગઈ. પણ પોઈન્ટની આગળ જ્યારે કશું નહીં હોય ત્યારે શું મૂકવાનું છે? પણ ઘણા શબ્દો છે મેં
10.5 ના છેદમાં 10.5 કાપી નાખો તમારો જવાબ 10.5
લંબાઈ છે આપણે મૂકી દેવાની, એનો ગુણાકાર કરવાનો એટલે આપણને સીધે સીધો જવાબ મળે છે. ખ્યાલ આવી ગયો?